સરકારના સંમેલનનું જે આયોજન ગઈ મહાસભાથી કર્યું છે અને આપણે પણ એક તમારી દૂધસાગર ડેરીને લઈને જે મહત્વની સિદ્ધિઓની જે વાત કરી છે તો આ લઈને શું મુખ્યત્વે જિલ્લામાં સહકારિતા ઉજાગર કરવા માટેનું આ સહકાર સંમેલન હતું કે આવો સહિયારી રીતે કામકાજ કરીએ સમરસ રીતે કામકાજ કરીએ ભૂતકાળમાં પણ વિપુલભાઈએ સમરસ રીતે પણ ડેરીનું સંચાલન કરી ચૂક્યા છે તો જે કોઈ પણ કામ સમરસતાથી થાય અને સહકારી સિદ્ધાંત પ્રમાણે વિના સહકાર નહીં ઉદ્ધાર એવી રીતે થાય એમાં જ મીઠાશ છે ખાસ કરીને વિપુલભાઈ થોડા દિવસ પહેલા ભાજપના નેતા તમારી સાથે જોવા મળ્યા હતા આજે કોંગ્રેસના ધારાસભ્ય જોવા મળી રહ્યા છે શું કહેશો સહકારિતામાં વિવિધ વિચારસરણી ભેગી થાય એ જરૂરી હોય છે આખરે ગાય અને ભેંસનું દૂધ એનો કોઈ રંગ કોઈ રાજકીય પક્ષનો નથી હોતો વિપુલભાઈ તમારો જે આ વિવાદ જે છે તે તમારી ગામે ડેરી અને દૂધસાગર ડેરી થઈ છે શરૂ થયો છે એવું લોકો કહે છે સંઘર્ષની મૂળમાં ચોક્કસ પ્રકારે છેલ્લા 8 વર્ષ પહેલા 9 વર્ષ પહેલા જ્યારે ફેડરેશનના અધ્યક્ષ તરીકે મારા વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત આવી હતી અને પસાર થઈ ત્યારથી હું ચૂપ હતો મને એમ કે ચૂપ રહેવાથી સહકારિતા વધશે હવે મને એમ લાગે છે કે બોલવાથી સહકારિતા વધશે એટલે હું બોલું છું હવે તમે જો આ સહકાર આંદોલન માટે કોઈ પક્ષ સાથે લઈને ચૂંટણી લડીને પણ તમે લડશો કે નહીં હમણાં તો ડેરીની 2 બેઠકોની ચૂંટણી માગીએ છીએ એ આવશે કે કેમ એ તો મને જણાવો તમે અત્યારે જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમાં કોઈ પાર્ટી સાથે જોડાઈ અને અન્ય પક્ષમાંથી ચૂંટણી લડશો કે નહીં એવો શું કામ વિચાર કરવો પડે મને વિશ્વાસ છે અને શ્રદ્ધા છે કે મારી પાર્ટી મારી સત્યની વાત સાંભળશે એવો મને વિશ્વાસ છે સહકારિતા ઉજાગર કરી શકે છે